નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? કેટેલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ સિનિયર કેજી, વિષય અંગ્રેજી. શું કીધું? વિષય અંગ્રેજી. તો બાળકો, હવે વિષય અંગ્રેજીમાં આઈ ફોર આઈસ્ક્રીમ શીખવાનો છે. શું શીખવાનો છે? આઈ ફોર આઈસ્ક્રીમ. આપણે આઈસ્ક્રીમ આપણે ઓગસ્ટ મહિનાના પુસ્તકમાં એચ ફોર હોર્સ સુધી શીખી ગયા ને, સ્મોલ લેટર એચ સુધી. તો હવે આપણે પેજ નંબર 34 ઉપર સપ્ટેમ્બર મહિનાના પુસ્તકમાં આઈ ફોર આઈસ્ક્રીમ શીખવાનું છે. આઈ ફોર આઈસ્ક્રીમને લગતા પહેલાં બાળકો, અહીંયા જુઓ, બીજી એટલે કે સ્મોલ એબીસીડીનો આઈ આપેલો છે, તેને આપણે ઘૂંટીશું. ચાલો બાળકો મારી સાથે ઘૂંટો. સીધી લાઈન આઈ ઉપર મીંડું. આઈ ફોર આઈસ્ક્રીમ, 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 આઈ ફોર આઈસ્ક્રીમ. એવી જ રીતે બાળકો અહીંયા આઈ ફોર આઈસ્ક્રીમ આપેલો છે. પહેલાં એને ઘૂંટીશું આપણે. તો ચાલો પહેલાં આઈ ફોર આઈસ્ક્રીમ. બધા મૂળાક્ષર 5-5 વાર ઘૂંટવાના છે, તઈ તમને આવડી જશે. તો પહેલાં બાળકો આઈ ફોર આઈસ્ક્રીમ. અહીંયા બાળકો આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ. હવે બાળકો અહીંયા સીધી લાઈન કરો. આઈ ફોર આઈસ્ક્રીમ વચ્ચેના એક લાઈનમાં જ લખેલી છે, એટલે તમે આગળ જ્યારે લખવાનું આવે ત્યારે એક જ લાઈનમાં લખવાનું, સિંગલ લાઈનમાં લખવાનું રહેશે. આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ. એવી જ રીતે અહીંયા આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ. હવે બાળકો અહીંયા પાછું જો અહીંયા સીધી લાઈન કરો. આ ગોળ મીંડું. આઈ ફોર આઈસ્ક્રીમ. ફરીવાર પાછું બાળકો અહીંયા ઘૂંટો. ચાલો આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ. અહીંયા આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ. ફરીવાર બાળકો અહીંયા આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ. અહીંયા બાળકો આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ. તો પછી બાળકો અહીંયા જો સીધી લાઈન આમ કરીને અહીંયા ઉપર મીંડું. આઈ ફોર આઈસ્ક્રીમ. અહીંયા સીધી લાઈન ઉપર આવી રીતે મીંડું. આઈ ફોર આઈસ્ક્રીમ. જો લખો છો ને મારી સાથે આઈ ફોર આઈસ્ક્રીમ કે નથી લખતા? વ્યવસ્થિત આઈ ફોર આઈસ્ક્રીમ. પછી બાળકો ફરીવાર ઘૂંટો. આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ. એવી જ રીતે બાળકો અહીંયા આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ. પછી અહીંયા બાળકો આઈ ફોર આઈસ્ક્રીમ, 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 આઈ ફોર આઈસ્ક્રીમ. જો આવી રીતે આપણે લખવાનું છે, એક જ લાઈનમાં લખવાનું છે, મોટી આખી ખાનામાં લખી નાખવાનું નથી. જેમ મેં લખેલું છે એમ જ બાળકો તમારે લખવાનું રહેશે, વ્યવસ્થિત. પછી બાળકો નીચે જો આઈ આપેલો છે અને બાજુમાં સ્મોલ આઈ આપેલો છે, તો પહેલાં આપણે આઈને ઘૂંટીશું.
आ पहली एबीसीडी नो आई छे आई फोर आइसक्रीम बाजू में नीचे आई फोर आइसक्रीम आई फोर आइसक्रीम आवी रीते बाळको आई फोर आइसक्रीम। हवे नीचे खाना जे खाली छे ते खाना में आपणे लखवानुं छे, तो पहला लखो आई फोर आइसक्रीम आवी रीते करो। पहला सीधो लीटो करो, सीधो लीटो थई गया पछी ઉપરથી આમ આડો અને નીચેથી આડો, અને બીજી એવી સ્મોલ આઈમાં ખાલી એવી રીતે લીટો જ કરવાનો છે અને ઉપર આવી રીતે મીંડું કરવાનું રહેશે। ફરીવાર બાળકો અહીંયા જો આ ઊભો લીટો અહીંયા અને અહીંયા અહીંયા જો નીચેની લાઇનમાં અડાડવાનું નથી, ઉપરની લાઇનમાં જ ખાલી અડાડવાનું રહેશે। એવી જ રીતે બાળકો અહીંયા આઈ ફોર આઈસક્રીમ પછી પાછો ઊભો લીટો અહીંયાથી ઉપરથી નીચે આડો અને અહીંયા બીજે બીસરીનો ઊભો લીટો કરીને ઉપર મીંડું। આઈ ફોર આઈસક્રીમ આપણે પહેલાં જ અહીંયા પણ બાળકો જો કેપિટલ એબીસરીનો આઈ પહેલાં કરવાનો છે, ત્રણ લીટીમાં નીચે લીટીમાં અડાડવાનો નથી। પછી અહીંયા બાળકો આવી રીતે આઈ ફોર આઈસક્રીમ અહીંયા પણ બાળકો પહેલાં કેપિટલ આઈ કરવાનો છે, બાજુમાં સ્મોલ આઈ આઈ ફોર આઈસક્રીમ, એની પછી બાળકો અહીંયા આઈ ફોર આઈસક્રીમ બાજુમાં બીજી એબીસીડીનો આઈ। આવી રીતે આઈ ફોર આઈસક્રીમ આખા પેજમાં તમારે લખી નાખવાનો છે, અને સામેનો પેજ બાળકો પેજ નંબર 35 પરનો હોમવર્કમાં પણ આઈ ફોર આઈસક્રીમનો જે લખવેલું છે આખા પેજમાં તમારે લખવાનું રહેશે। હવે બાળકો આપણે એ ફોર એપલથી હું જે એબીસીડી બોલાવડાવું છું તે આપણે ધ્યાનથી જોજો। જો બાળકો, એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગન, એચ ફોર હોર્સ, પછી આઈ ફોર આઈસક્રીમ, જે ફોર જોકર, કે ફોર કાઇટ, L for lion, M for શું આવે બોલો, M for શું આવશે, M for monkey, N for nose, બોલો ભૂલી ગયા ને પાછી એબીસીડી, ફરી વાર બોલો, ચાલો A for હાલો હું બોલાવું, ફરી વાર બોલો A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, A for fish, G for gun, H for horse, pachi I for ice cream, J for joker, K for kite, L for lion, M for monkey, N for nose, O for orange, P for parrot, Q for queen, R for rabbit, S for sun, T for tiger, પછી U for umbrella, V for one,
W for watch. પછી X for Xmas tree. Y for yak. Z for zebra. હવે જો બાળકો, એવી જ રીતે આ તમારે પેજ નંબર 34 ઉપર પૂર્ણ કરી નાખજો અને પેજ નંબર 35 તમારે હોમવર્કમાં કરવાના રહેશે. અસ્તુ.